દહેગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભર ઉનારે પીવાના પાણીની ભારે હાલાકી. તાલુકાના દર્દીઓ પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તો સ્થાનિક મુખ્ય ડોક્ટરની લાપરવાહી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ તાલુકાના 96 ગામો સાથે સંકળાયેલું અને તાલુકાનું મોટામાં મોટું સરકારી દવાખાનું આવેલું છે, પરંતુ અહીંયા દવા નીચે અંધારું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના તમામ દર્દીઓ સારવાર અર્થે આવે છે, ત્યારે હાલમાં ભર ઉનાળામાં આ સરકારી દવાખાનામાં જે આરો બનાવવામાં આવ્યો છે તે શોભાના ગાંઠિયા જેવો છે. તેથી રાત દિવસ સારવાર અર્થે આવતા દર્દીઓ, તેમાં ડિલિવરીના કેસોના દર્દીઓને પીવાના પાણીની ભારે સમસ્યા ઉપસ્થિત થવા પામી છે. દહેગામ તાલુકાના લવાડ ગામના કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકોએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરીને આ સરકારી દવાખાનામાં પીવાના પાણીની દર્દીઓને ભારે સમસ્યા ઉપસ્થિત થવા પામી છે. તેના માટે તાત્કાલિક સુચારુ આયોજન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ સરકારી દવાખાના મુખ્ય ડૉક્ટરની બેદરકારી હોવાથી દર્દીઓ પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લવાડ ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ ચૌહાણે પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. દહેગામ તાલુકાના 96 ગામોના દર્દીઓ દવાખાને સારવાર લેવા આવતા હોવાથી હાલમાં પીવાના પાણીની સમસ્યા વધી જવા પામી છે, તો સ્થાનિક આગેવાનો અને સરકારી તાત્કાલિક સુચારુ આયોજન કરવું જોઈએ. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.